કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ હવે નરહરિ અમીન વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપમાં જોડાવાનો તેમનો ઘટનાક્રમ જોઈએ તો સવારે 7 વાગે કાર્યકરો નરહરિ અમીનના ઘરે એકઠા થયા. સવારે 8 વાગે 1500 કાર્યકરો સાથે રૂપાલી સિનેમાથી અમીને રેલી કાઢી. સવારે 9 વાગે કાર્યકરો સાથે ભાજપ કાર્યાલય પહોંચ્યા. ભાજપ કાર્યાલય ખાતે નરેન્દ્ર મોદીએ નરહરિ અમીનનું સ્વાગત કર્યું. ખાનપુરમાં આવેલા ભાજપના કાર્યાલય પર નરેન્દ્ર મોદીએ કેસરી ખેસ પહેરાવીને નરહરિ અમીન તથા તેમના સમર્થકોને ભાજપમાં ઉત્સાહભેર આવકાર આપ્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરીમાં અમીનને હાર પહેરાવી તેમનું મોં મીઠું કરાવ્યું હતું. એસે મેરે મિત્ર શ્રી નરહરિભાઈ, ઉનકે સભી સાથી, આજ મેં બડે ગૌરવ કે સાથ ભારતીય જનતા પાર્ટી મેં આપ સભી મહાનુભાવ કા અંતઃકરણ સે સ્વાગત કરતા હું. તો આ તરફ નરહરિ અમીને પણ ભાજપમાં જોડાવા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે દૂધમાં સાકરની જેમ તેઓ તેમના સમર્થકો સાથે ભાજપમાં ભળી જશે. વળી 2014ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટેની તૈયારીઓમાં પણ તેઓ જોડાઈ જશે તેમ તેમણે કહ્યું હતું. લેકિન આજ મેરે આપ સબકો એક વિનંતી હૈ, 2012 ભૂલ જઈએ ઓર 2014 કા ટાર્ગેટ બનાઈએ ઓર ગુજરાત કા ગૌરવ, ગુજરાત કા સપોર્ટ, દિલ્હી કે દરબાર મે વડાપ્રધાન કી હૈસિયત સે બેઠે એક કામ આજ સે અપને કરને કા શરૂઆત કરને કી હૈ. કોંગ્રેસમાંથી નરહરિ અમીને છેડો ફાડ્યો છે ત્યારે કોંગ્રેસ પોતાને તેનાથી કોઈ ફરક ન પડ્યો હોવાનો રાગ આલાપી રહી છે અને કહી રહી છે કે અમીન હરીફરીને કોંગ્રેસમાં જ પાછા આવવાના છે. કે કોંગ્રેસ મેં મને દેખા હૈ જો જો છોડ કે ગયા પાર્ટી જાને કે બાદ મેં વાપસ કોંગ્રેસ મેં આયા હૈ 6 મહિને મેં 7 બાર મેં 2 સાલ મેં ક્યુંકી વહાં ઉનકો સફોકેશન મહેસૂસ હોતા હૈ બીજેપી કે અંદર અન્ય પાર્ટી કે અંદર. કોંગ્રેસ મેં ખુલાપન હૈ, ઉસકી નીતિ હૈ, ઉસકે કાર્યક્રમ, ઉસકે સિદ્ધાંત શાનદાર હૈ, વો કમ્ફર્ટેબલ ફીલ કરતા હૈ. તો નરેન્દ્ર અમીન સાહેબ ભી ગયે, હો સકતા હૈ કે કભી વાપસ ઉનકો આના પડેગા. કોંગ્રેસથી નારાજ થઈને નરહરિ અમીન ભાજપમાં જોડાઈ ગયા છે અને ભાજપ તેમનું સ્વાગત પણ કરી રહ્યું છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા હોવાથી કોંગ્રેસના તમામ દાવપેચ જાણતા નરહરિ અમીન ભાજપને કેટલા મદદરૂપ થઈ શકે છે તેના પર હવે આગામી દિવસોમાં બંને પક્ષોની નજર રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.